પાવાગઢ ડુંગર પર વસતા લોકો મહાકાળી માતાના ભરોસે જિંદગી ગુજારી રહ્યા છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે તંત્ર પાસેથી અપેક્ષા આ રહીશો ગુમાવી બેઠા છે. વાસ્તવમાં વાત એમ છે કે છેલ્લા 1.5 માસથી પીવાનું શુદ્ધ પાણી ન મળતા 60 રૂપિયાથી લઈ 100 રૂપિયા ખર્ચી મોંઘું પાણી લાવવા તેઓ મજબૂર બન્યા છે. એક મહિનાથી પાણી જ નથી આવતું. ગંદા પાણી, કપડા વાસણ બધું કરીએ છે. તંત્ર કોઈ વિચારતું જ નહીં. અમારા ડુંગર ઉપર પાણી નથી આવતું, એક મહિનો થઈ ગયો. પણ અમે પાણીનો ડબ્બો, અત્યારે 60 રૂપિયા એક ડબ્બો પાણી આવે છે, તો અમે એટલા કેટલા પૈસા કાઢીએ તો પાણી પૂરું થાય? અમારા નાના નાના છોકરાઓ, વડીલો, અમારા ઘરમાં અંદર 20 જણનું અત્યારે એ છે. પાણી ધીરે કઈ આવતું જ નહીં, શું કરવાનું? પણ કેટલી વાર અમે રજૂઆત કરી છે, અરજીઓ આપી છે કે પાણી ની એ કરો. મહત્વનું છે કે વરસાદ ખેંચાતા પાવાગઢ ડુંગર પર આવેલા 2 તળાવ અને 10 જેટલા કુવાના તળિયા આવી ગયા છે. બીજી તરફ દુર્ગંધ મારતા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે. મહિનો બી હવે શરૂ થઈ જશે 15-20 દિવસ ના અંદર, તો અહીંયા પાણી નહીં આવતું. તલાવ કુવા બી સુકાઈ ગયા છે, તો માણસ જઈ ક્યાંય? પ્લસ અમે તો હેરાન છે, અમારા જોડે પબ્લિક બી હેરાન છે. એ લોકોને અમારે મદદ કરી હોય, કોકને ગ્લાસ પાણી આપવું હોય તો કઈ રીતના આપવું પડે? આટલું બધું તંગી છે. અમે બી રજૂઆત કરીએ છીએ પાણી માટે, તો જેને બી રજૂઆત કરીએ છીએ એ લોકો એવું કે છે આગળથી પાઇપ ફાટી ગઈ છે, આગળથી પાઇપ ફાટી ગઈ છે. આ સમસ્યા 1-2 લોકોની નહીં બલકે ડુંગર પર વસતા 300 પરિવારની છે. સ્થાનિકોની ફરિયાદ બાદ પાણી પુરવઠા વિભાગ કહે છે કે પાણીની પાઇપલાઇન ફાટી જતા આ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સવાલ એકમાત્ર એ થાય કે શું સમસ્યાનું નિરાકરણ ન થાય? ડુંગર ઉપર પીવાના પાણીની સમસ્યાની બાબતમાં રજૂઆત મને મળી છે. આ સંદર્ભે પાણી પુરવઠા GWSSB જે પાણીની સપ્લાય કરે છે અને સાથે સાથે ગ્રામ પંચાયત જે પાણી વિતરણની કામગીરી ત્યાં સંભાળે છે, એ બંનેને અહીંયાથી સૂચના આપવામાં આવી છે. આ પ્રશ્ન ઉપર આપણો પૂરતું ફોકસ રહેશે અને આ સમસ્યાનું નિરાકરણ માટે તંત્ર કામ કરશે. હવા, પાણી અને ખોરાક જીવન જીવવાનો મુખ્ય આધાર છે. જે નિત્યક્રમે મળે તે પણ ખૂબ જરૂરી છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.